આજે રાજ્ય 24 કલાક મહત્વના સમાચાર સાથે હું છું દીક્ષિતા. સુરત મહાનગરપાલિકામાં ખેડૂતો કેસ કરશે. મચ્છરના ઉપદ્રવ અંગે સુરત મહાનગરપાલિકા કાર્યવાહી કરશે. ખેતર પાસેથી ગટરમાંથી મચ્છરોનો ઉપદ્રવ થવાનો આક્ષેપ છે. તો મહાનગરપાલિકા સામે ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતો પર કેસ થશે તો ખેડૂતો પણ મહાનગરપાલિકા સામે કેસ કરશે. કિસાન સામે કેસ કરવાની ચીમકી બંને તરફથી આપવામાં આવી રહી છે. ખેડૂતો પણ મહાનગરપાલિકા સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. તો ગંદકી અને તેના કારણે જે મચ્છરોનો ઉપદ્રવ થાય છે તેને લઈને મહાનગરપાલિકા ખેડૂતો પર કેસ કરશે. તો ખેડૂતો પર કેસ મહાનગરપાલિકા કરશે તો સામે ખેડૂતો પણ ચૂપ રહેવા તૈયાર નથી. તે પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અને તેઓ પણ સામે કેસ કરવાની ચીમકી આપી છે. તો મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે તેને કારણે લોકોને હેરાન ગતિ થઈ રહી છે. લોકો બીમાર પડી રહ્યા છે અને તેને લઈને જ મહાનગરપાલિકા મચ્છરના ઉપદ્રવ અંગે સુરત મહાનગરપાલિકા કે જે કાર્યવાહી કરશે ખેડૂતો પર. ખેતર પાસેથી ગટરમાંથી મચ્છરોનો ઉપદ્રવ થયાનો આક્ષેપ છે. તો ખેતરો પાસેની જે ગટરો આવેલી છે ત્યાંથી મચ્છરોનો મોટી સંખ્યામાં ઉપદ્રવ થઈ રહ્યો છે. તેના કારણે રોગચાળો વધી રહ્યો છે, લોકોને મુશ્કેલી પડી રહી છે અને હવે મહાનગરપાલિકા ખેડૂતો સામે કેસ કરશે. તો કેસની સામે ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. તે પણ ચૂપ બેસે તેવા નથી. તે લોકોએ પણ પોતાની બહાર ચડાવી છે અને તેમણે પણ એવું નિવેદન આપ્યું છે કે અમે પણ મહાનગરપાલિકાની સામે લડી લઈશું. તો આ બંને બાબતને લઈને હવે શું પરિણામ આવશે તે આગામી સમયમાં જોવાનું રહેશે. કારણ કે ખેડૂતોની મહાનગરપાલિકા આમને સામને આવી ગયા છે, જે આક્ષેપો થઈ રહ્યા છે તેને લઈને ચેતન પટેલ આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે. ચેતન, શું છે આ સમગ્ર મામલો? બંને એકબીજા તરફ આક્ષેપ કરી રહ્યા છે, કેસ થવાની પણ વાતો સામે આવી રહી છે. શું વિગતો હાલ? જે કમોસમીને કારણે જે રીતે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે હવે ખુદ સુરત મહાનગરપાલિકા ખેડૂતો પર કેસ કરશે. આ વાત જાણીને કદાચ નવાઈ થશે. જો કે જે રીતે ખેતરની બાજુમાંથી જે ગટર લાઈન પસાર થાય છે તે ગટરમાં મચ્છરોનો ઉપદ્રવ થતો હોવાનો સુરત મહાનગરપાલિકા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને તેને લઈને સુરત મહાનગરપાલિકા હવે જે તે ખેડૂત સામે કેસ પણ કરશે. હાલ આપની સાથે દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજના પ્રમુખ જોડાયા છે. જે ખાસ કરીને જે કેસ કરવાની વાત છે શું છે? તમે જોવ તો એસએમસીએ ખેડૂતોનો અધિકાર જે નહેર છે સેવન જે S7 જે અમારી છે નહેર પૂરી દીધી અને બાજુમાં ગટર લાઈન રાખી. છેલ્લા 20 વર્ષથી નહેરો પૂરી દીધી છે એટલે સ્વાભાવિક છે ખેડૂતો મજબૂર બન્યા છે. પાણીનો કોઈ વિકલ્પ ન હોવાથી ગટરનું પાણીનું પાઇપલાઈન વાપરી રહ્યા છે. સ્વાભાવિક છે કે સ્વાભાવિક જ્યારે ગટરના પાણીની વાતો જ્યાં થઈ રહી હોય ત્યાં મચ્છરની જે વાતો કરી રહ્યા છે ખોટી છે. સમગ્ર વિસ્તારમાં એસએમસી પોતાનું ગંદુ પાણી ખાડીઓમાં ખુલ્લું છોડી રહી છે. આ ખુલ્લા પાણીને કારણે લડિયા સુધીમાં લગભગ 10 ગામોમાં આ મચ્છરોનો ઉપદ્રવ એસએમસીના પાણીને થઈ રહ્યો કારણે થઈ રહ્યો છે. અને બીજી બાજુ ખોટી રીતે ખેડૂતોનો અધિકાર છે પાણી પર અને એ પાણી એસએમસીએ રોક્યું છે. સિંચાઈ વિભાગનું છેલ્લા 20 વર્ષથી જે પાણી મળતું હતું એ પાણી પર નહેરો પર ગટર લાઈન બિછાવી છે. એને કારણે આજે ખેડૂતો ગંદુ પાણી વાપરવામાં મજબૂર બન્યો છે અને એના કારણે સ્વાભાવિક છે કે જ્યારે ખેડૂત સમગ્ર દેશનો મહેનત કરીને અનાજ ઉત્પન્ન કરતો હોય ને સ્વાભાવિક છે એમાં પાણીની જરૂરિયાત હોય. આ સરકાર દરેક ખેતરને પાણી આપવાની વાત કરી રહી છે પણ દરેક ખેતરમાં પાણી નથી મળી રહ્યું. એના અનુસંધાનમાં જે ખોટી રીતે મચ્છરના ત્રાસની વાત કરી રહ્યા છે અને જે રીતની અમને જે રીતે ફોજદારી ફરિયાદની વાત કરી રહ્યા છે અને અમે વખોડીએ છીએ. આવનાર દિવસોમાં જો ખેડૂતો પર ફોજદારી ફરિયાદ થશે તો અમે તમામ ખેડૂતો એક થઈને શહેરમાં દૂધ અને શાકભાજી બંધ કરી દઈશું. જી, આપ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા કેસ કરવાના છે ખેડૂત દ્વારા, તો શું કહેશો? ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે પરંતુ ખેડૂતને આ કારભારીઓ નુકસાન કરવા સિવાય કોઈ ધંધો ઉઠાવતા નથી. આ લોકો કોર્પોરેશનવાળા બિલ્ડર લોબીને એની જમીનના પૈસા વધારાવે એના માટેનો ધંધો ચાલુ કર્યો અને આ જે નહેર હતી ઓરિજિનલ નહેર ગુજરાત સરકારના તે વખતના જમાનાની એને બંધ કરી દીધી અને એની ઉપર ગટર લાઈન નાખી. તો ખેડૂતોને પાણી નહીં મળે 250 થી 300 એકર જમીન.